હાલો મિત્રો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો આજે હું તમારી સાથે એક સરસ મજાનો વિડીયો શેર કરવાની છું. જો આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. આ રીતે મારી પાસે એક મેં ફેન લીધો હતો, એની બોક્સની અંદરથી આવા પ્લાસ્ટિકના રેક્ટેંગલ નીકળ્યા હતા, એનો મેં રીયુઝ કરીને જેને સિંહાસનનો બેઝ બનાવીશું આપણે તેમાંથી. તેમાં નીચે સપોર્ટ માટે આપણે આવી રીતે કાર્ડબોર્ડને કાપી લેવાનું છે અને ત્યારબાદ તેને ગ્લુગનની હેલ્પથી ચિપકાવી દેવાનું છે. ત્યારબાદ એનું ગાદી બનાવવા માટે આપણા ઘરમાં આવા જ્વેલરીના બોક્સ તો ખાલી પડ્યા જ હોય છે, તેનો રીયુઝ મેં કર્યો છે. તેને આવી રીતે પરફેક્ટ માપથી કટ કરી અને ત્યારબાદ આપણી પાસે કોઈ પણ વોશેબલ કોટન હોય તેને આપણે ફિલ કરી દેવાનું છે. એની અંદર સ્પંજ તો ઓલરેડી છે, પણ વધારે સોફ્ટ બનાવવા માટે મેં આવી રીતે કોટન ભરીને યુઝ કર્યો છે. તમે તેની જગ્યાએ ગમે તે સોફ્ટ મટીરિયલનો યુઝ કરી શકો છો. આ એક રીતનું નાનકડું ગાડલું તૈયાર થઈ જશે, જેથી આપણે આપણા ભગવાનને બેસાડીએ તો તેને સોફ્ટ લાગે, અને સિંહાસન નાપ છે તો તે હંમેશા સોફ્ટ જ હોય. તેના માટે એકદમ કમ્ફર્ટેબલ લાલા માટે આપણે સરસ મજાનું સિંહાસન બનાવવાનું છે. આ રીતે મેં સરસ ચિપકાવી દીધું છે. ત્યારબાદ મેં એક વેલ્વેટ ફેબ્રિક લીધું છે, આવી રીતે કોઈ પણ આપણે વેલ્વેટનું ફેબ્રિક લેવાનું છે અને ત્યારબાદ તેને પરફેક્ટ સાઇઝમાં કટ કરી લેવાનું છે. અને આવી બધી ભગવાનને લગતી વસ્તુ જો આપણે વેલ્વેટ મટીરિયલમાંથી બનાવીએ તો એનો ગેટઅપ બહુ સરસ આવે છે અને બનાવવાની પણ મજા આવે છે અને લાલાને બેસવાની પણ મજા આવશે. આવી રીતે મેં બધી રીતે બધી સાઈડથી ચિપકાવી દીધું છે. ત્યારબાદ તેના પાછળના ભાગ માટે મેં આવી રીતે એક પ્લેટ લઈ અને આવો શેપ કટ કરી લીધો છે, અને તેની પાછળ પણ આપણે વેલ્વેટના ફેબ્રિકને ગ્લુગનની હેલ્પથી ચિપકાવી દેવાનું છે. આટલું સરસ અને ઇઝી રીતે તમને કોઈ સિંહાસન બનાવતા શીખવાડે તો કેમ આપણે પણ ન બનાવીએ? આવું સિંહાસન જો આપણે બજારમાં લેવા જઈએ તો પણ આપણી ચોઈસનું નથી આવતું, અને આપણે આમાં તો આપણા લાલાની સાઇઝમાં અને આપણા મંદિરની સાઇઝ પ્રમાણે ગમે તેવું નાનું મોટું બનાવી શકીએ છીએ. ત્યારબાદ આવી રીતે કોટન કેરી બેગ આવે છે તેનો યુઝ કર્યો છે, જેને પાછળ આપણે ચિપકાવી દઈશું જેથી આપણે પાછળનો ગેટઅપ પણ સરસ આવી જાય.
ત્યારબાદ આ તકિયાને આપણે સોફા ઉપર ચીપકાવી દેવાનું છે સિંહાસન ઉપર, જેથી કરીને તે વ્યવસ્થિત સેટ રહે. અને ત્યારબાદ મારી પાસે બે નાના નાના મિનર અને સાડીના નીચે આપણે લગાડવાના જે આવે છે તે લગાડી દીધા છે, અને વચ્ચે એક સ્ક્વેર કટ કરી અને લેસ લગાડીને લગાડી દીધું છે. તો આપણો ફાઇનલ લુક છે. જો ગમે તો શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો.